સોરાષ્ટમાં હીરા ઉદ્યોગ હાલ મંદીમાં ચાલી રહ્યો છે અને તેની અસરના કારણે મોટા ભાગના કારખાનાઓમાં વેકેશન આપવામાં આવી રહ્યું છે આ પરિસ્થિતિ દિવાળી સુધી ચાલુ રહેવાની છે જેની ચર્ચા વેપારીઓએ કરી છે જો આ સ્થિતિ ચાલુ રહેશે તો લાખો રત્ન કલાકારોએ રોજગાર ગુમાવવાનો વારો આવશે આ ઉદ્યોગ પર સૌથી વધુ અસર યુક્રેન રશિયા યુદ્ધની પડી છે ભાવનગર જિલ્લાના હીરા ઉદ્યોગમાં ભારે મંદી સર્જાય છે ત્રણ હજારથી વધુ કારખાનાઓમાં કામ કરતા બે લાખથી વધુ રત્ન કલાકારો માટે બેરોજગારીનું સંકટ ઊભું થયું છે મંદિર એટલી વધી ગઈ છે કે કારખાનાઓ એક પછી એક બંધ થઈ રહ્યા છે અને ઘણા એકમો બંધ થવાના આરે છે હીરા ઘસાવાના કામ સિવાય અન્ય કૌશલ્ય ધરાવતા કારીગરો ઓછા છે જેના કારણે તેમના પરિવારના ભરણપોષણ માટે મુશ્કેલી ઊભી થઈ છે આ સાથે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ અને કારીગરો માટે અને રોજગારની તકો ઉપલબ્ધ નથી બેરોજગારીના વધતા પ્રમાણને લીધે રાજ્યભરના ડાયમંડ એસોસિએશન અને સરકાર ચિંતામાં છે ગુજરાતના હીરા ઉદ્યોગ સાથે વીસ લાખથી વધુ કારીગરો અને વેપારીઓ સંકળાયેલા છે યુક્રેન રશિયા યુદ્ધ પછી ઇઝરાયલ હમાસ યુદ્ધના કારણે વિદેશથી આવતો કાચો માલ અટકાઈ ગયો છે અને હીરાનું વિદેશી વેચાણ પણ ઘટી ગયું છે હીરાની રફ આવકમાં ઘટાડો થતાં તેને મોંઘા ભાવે ખરીદવું પડે છે જેના કારણે કારખાનેદારોના ખર્ચામાં વધારો થયો છે નેચરલ ડાયમંડના વેપાર પર આ સીધી અસર પડી છે અને મંદીના કારણે અનેક રત્ન કલાકારોને છૂટા કરવામાં આવ્યા છે અને નાના એકમો આ સ્થિતિ સુધરે ત્યાં સુધી બંધ જ રહેશે એવી સંભાવના છે પણ અત્યારે જે યુદ્ધનો માહોલ છે અને જે માહોલ વધતો જાય છે ઈરાન ઈરાન ને યુક્રેન અને ઈરાન ઇઝરાયલ યુદ્ધ સુધી જે માહોલ ખરાબ થયો એના હિસાબે અત્યારે વધારે પડતી અસર થઈ છે વેકેશન અત્યારે પંદર વીસ ટકા બંધ થઈ ગયા છે અને બીજા વેકેશન વહેલા પડશે ને ક્યારે ખુલશે એનો કોઈ ટૂંકમાં એવો અંદાજ આવતો નથી કે વેકેશન ક્યારે ખુલશે પરિસ્થિતિ સુધારો થાય તો વેકેશન વહેલા કે સમયે ખુલે તો પરિસ્થિતિ સુધરે એવું કઈ લાગતું નથી અને ભાણોર જિલ્લામાં બે લાખ લોકો હીરા સાથે પ્રત્યક્ષ રોજરોટીથી સંકળાયેલા છે એના હિસાબે આ ઘણા લોકોને દિવાળીના સમયમાં આ પરિસ્થિતિનો સામનો કરવો પડશે ભાવનગરના બે લાખથી વધુ રત્ન કલાકારો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને ડાયમંડ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે જિલ્લામાં કારખાના અને ઓફિસો છે ભાવનગર મહુવા તળાશા અને ગારિયાધાર જેવા શહેરો હીરા ઉદ્યોગ માટે જાણીતા છે પંદર ટકા જિલ્લા કારખાનાઓ બંધ થતા ચાળીસ ટકા રત્નકલાકારો આ મંદિરથી પ્રભાવિત થયા છે હીરા ઉદ્યોગમાં મંદિર ચાલતી હોવાથી રત્ન કલાકારો માટે મોટું સંકટ ઊભું થયું છે ઘણા સમયથી હું કારખાનું ચલાવું છું અત્યારે હીરાની પોઝિશન એવી છે કે પાંચ થી સાત કે દસ ઘંટી ચલાવતા હોય અને પચીસ ત્રીસ ચાલીસ પચાસ કારીગરો હોય એને રોજીરોટી પૂરી પાડતા હોય અત્યારે જે યુક્રેન એનું યુદ્ધ જે ચાલુ થયું હતું એના પછી જે મંદી આવી અત્યારે બીજા દેશો જે અત્યારે જે યુદ્ધમાં ઝંપલાવે છે એના લીધે અમારે જે હીરાની જે એક્સપોર્ટ કરતા હોય અને ઇમ્પોર્ટ કરતા હોય એની માંગ ઘટી ગઈ છે અને ખૂબ મંદીની પરિસ્થિતિ ઊભી થઈ છે એના કારણે અમારે થોડીક રજા પાડવી છે અને અત્યારે અત્યારના સમયમાં જોવે તો કારીગરોને સાચવવા માટે અમારી પાસે એવો કોઈ ઓપ્શન નથી હીરા ઉદ્યોગમાં મંદીના કારણે કારખાના બંધ થઈ રહ્યા છે અને રત્ન કલાકારો બેરોજગાર થઈ રહ્યા છે ઘણી વખત કલાકોના કલાકો કામ કરતા કારીગરો હવે આળસમાં છે તેમની રોજગારીનું ભવિષ્ય અનિશ્ચિત છે કેટલાક રત્ન કલાકારો ખેતી કામ જાણે છે અને તેઓ પોતાના વતન ભણીને ખેતી ચાલુ કરી શકશે પરંતુ જો કારીગરી પર નિર્ભર છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે આવા રત્ન કલાકારોએ સરકાર પાસે યોજનાઓ શરૂ કરવાની માંગણી કરી છે